વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન એજ્યુકેશનમાં માતૃછા કન્યા વિદ્યાલય આપણું સ્વાગત કરે છે આપણે ધોરણ દસની અંદર વિજ્ઞાન વિષયમાં પ્રકરણ ધાતુઓ અને અધાતુઓ વિશે વાત કરતા હતા તેમાં ધાતુઓનો ભૌતિક ગુણધર્મ એ આપણે જોઈ ગયા છીએ આજે આપણે જોઈએ ધાતુઓની પ્રાપ્તિ તો પૃથ્વી છે એ પૃથ્વીનો જે પોપડો છે તેમાં ધાતુઓ એ ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે એટલે કે ધાતુઓ એ પૃથ્વીનો જે ભૂપુષ્ઠ છે તેમાં ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળે છે એટલે કે પૃથ્વીના જે ભૂપૂષ છે એ ધાતુઓનો એ મોટો સ્ત્રોત છે દરિયાનું જે પાણી છે તેમાં પણ સોડિયમ ક્લોરાઈડ મેગ્નેશિયમ ક્લોરાઇડ જેવા દ્રાવ્ય ક્ષારો એ ધરાવે છે તે તત્વો કે સંયોજનો જે પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી એ કુદરતી રીતે એ મળી આવે છે અને આ મળી આવે છે તેને આપણે ખનીજો કહીશું જે તત્વો કે સંયોજનો એ પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળી આવે છે તેને આપણે ખનીજો કહીશું કેટલીક જગ્યાએ એ ખનીજો કોઈ ચોક્કસ ધાતુનું ઘણું ઊંચું ટકાવાર પ્રમાણ એ ધરાવે છે અને તેમાંથી ધાતુઓનું એ નિષ્કર્ષણ કરવાથી એ ખૂબ જ લાભદાયક હોઈ શકે છે આ ધાતુઓનું નિષ્કર્ષણ એ કાચી ધાતુઓમાંથી કરવામાં આવે છે અને આવી જે ખનીજો છે એને કાચી ધાતુઓ એટલે કે અયસ્ક કહે છે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો ધાતુઓનું નિષ્કર્ષણ ધાતુઓની જે સક્રિયતા શ્રેણી છે તે આપણે શીખી ગયા છીએ તો જે આ ધાતુઓ છે એ મુક્ત કે સંયોજન રૂપે મળે છે કેટલીક ધાતુઓ એ મુક્ત રીતે મળી આવે છે અને જ્યારે કેટલીક ધાતુઓ એ સંયોજન સ્વરૂપે હોય છે તેથી એટલે કે જે ઉપરની જે શ્રેણી છે એ વધુ સક્રિયતા ધરાવતા ધાતુ તત્વો છે તે પછી મધ્યમ ધરાવતા એટલે કે મધ્યમ સક્રિયતા ધરાવતા ધાતુ તત્વો છે અને છેલ્લે એ ઓછી સક્રિયતા ધરાવતા ધાતુ તત્વો છે તો જે આ ઓછી સક્રિયતા ધરાવતા ધાતુઓ છે એ મુક્ત રીતે મળી આવે છે જ્યારે વધુ સક્રિયતા ધરાવતા જે ધાતુઓ છે એ મુક્ત રીતે મળી આવતા નથી તે સંયોજન સ્વરૂપે જોવા મળે છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક પ્રશ્ન એ તમને પૂછું છું કે જે સોનું અને ચાંદી છે એ આપણને મુક્ત રીતે એ મળી આવે છે પરંતુ એ સોડિયમ કે પોટેશિયમ એ મુક્ત રીતે આપણને મળી આવતા નથી તે કોઈકને કોઈક સંયોજન સ્વરૂપે આપણે મળી આવે છે આવું કેમ હવે વિદ્યાર્થી મિત્રો જે આ વધુ સક્રિયતા ધરાવતી ધાતુઓ છે એ મુક્ત રીતે મળી આવતી નથી મધ્ય એટલે કે જે મધ્યમાં ધરાવતી જે ધાતુઓ છે એટલે કે સક્રિયતા શ્રેણીમાં જે મધ્યમાં રહેલી જે ધાતુઓ છે એ કાંઈક તો સલ્ફાઈડ સ્વરૂપે હોય છે અથવા કાર્બોનેટ અથવા ઓક્સાઇડ સ્વરૂપે એ મળી આવે છે તો આ જે અયસ્ક છે એ ઓક્સાઇડ સ્વરૂપે હોય છે કોપર અને જે સિલ્વર છે એ સલ્ફાઈડ કે ઓક્સાઇડ સ્વરૂપે મળી આવે છે ઝિંક આયર્ન અને લેડ છે એ સલ્ફાઈડ અથવા ઓક્સાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે એ મળી આવે છે તો આ જે સક્રિયતાના જે આધારે આપણે ધાતુઓની ત્રણ પ્રકારની સક્રિયતા એ આપણે જોવા મળે છે જેમ કે વધુ સક્રિયતા ધરાવતી ધાતુ એટલે કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ મધ્ય સક્રિયતા ધરાવતી ધાતુ નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ તો આ જે કાચી ધાતુઓ છે તે સક્રિયતાના આધારે એ આપણે તેનું શુદ્ધિકરણ એ કરીશું તો જોઈએ કે આ જે ગ્રાફ છે એ તમે એ ગ્રાફ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોવાથી તે તમે યાદ રાખશો અયસ્ક એટલે ધાતુઓનું સૌપ્રથમ એ સંકેન્દ્રિત કરવામાં આવે છે અને ધાતુઓનું સંકેન્દ્રિત કરી અને ત્રણ ભાગમાં એ વહેંચણી થાય છે એટલે કેટલીક ધાતુઓ એટલે કેટલીક કાચી ધાતુઓ એ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ હશે કેટલીક ધાતુઓ મધ્ય સક્રિયતા ધરાવતી ધાતુઓ હશે કેટલીક ધાતુઓ એ નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ હશે અને તેના આધારે આપણે તેનું શુદ્ધ ધાતુમાં રૂપાંતરણ કરવા માટે પદ્ધતિ વાપરીશું સૌ પ્રથમ જોઈએ ઊંચી ધરાવતી ધાતુઓ એટલે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓમાં એનું આપણે પીગળેલી અક્ષનું વિદ્યુત વિભાજન સ્વરૂપે એ કરીશું એટલે કે વિદ્યુત વિભાજન પ્રક્રિયા દ્વારા ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું આપણે શુદ્ધ ધાતુમાં રૂપાંતર કરીશું મધ્ય માં જે સક્રિયતા ધરાવતી ધાતુઓ છે એ બે સ્વરૂપે મળે આવે છે કાર્બોનેટ અયક્ષ અને સલ્ફાઇડ અક્ષ કાર્બોનેટ અસ છે એને આપણે કેલ્સિનેશન પ્રક્રિયા વડે તેને ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતરણ કરીશું અને ધાતુ ઓક્સાઇડનું રિડક્શન દ્વારા એ ધાતુઓનું શુદ્ધિકરણ કરીશું જ રીતના સલ્ફાઈડ છે તેને પુંજન દ્વારા ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતરણ કરીશું અને રિડક્શન દ્વારા તેનું શુદ્ધ ધાતુમાં એ આપણે રૂપાંતરણ કરીશું તેવી રીતના નીચી સક્રિયતા ધરાવતી ધાતુ છે સલ્ફાઇડ અસ એને પૂંજન દ્વારા એ ધાતુનું શુદ્ધિકરણ કરી અને આપણે મેળવવામાં આવે છે તો આમ જે સક્રિયતાના આધારે એ ધાતુઓનું વિવિધ પદ્ધતિ દ્વારા એ શુદ્ધ ધાતુમાં રૂપાંતરણ કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ કે આયક્ષની જે સમૃદ્ધિ છે તેની વાત કરીએ હવે જે કાચી ધાતુઓ છે તે અશુદ્ધિઓથી ભરેલી હોય છે એટલે કે જે કાચી ધાતુઓ છે એ શુદ્ધ સ્વરૂપે એ શુદ્ધ ધાતુઓ હોતી નથી એટલે કે કાચી ધાતુઓમાં અશુદ્ધિઓ હોય છે જેમ કે રેતી માટી કાંકરા જેને આપણે ગેંગ કહીશું અને આ જે અયક્ષ છે કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટે આપણે અશુદ્ધિઓ દૂર કરવી પડે છે એટલે કે ગેંગને એ આપણે દૂર કરવી પડે છે અને ધાતુના જે નિષ્કર્ષણ છે તેને પૂર્વે આપણે આ જે રેતી માટી કાંકરા છે તેને આપણે દૂર કરવા પડે છે અહીં ગેંગ એ અયક્ષની સમૃદ્ધિ ઘટાડે છે એટલે કે ધાતુની ક્વોલિટી ઘટાડે છે ગેંગને દૂર કરવા માટે જે વપરાતી પદ્ધતિઓ છે એ આધાર ગેંગ અને અયક્ષના ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મો પર રહેલો છે તેમાં આપણે જોઈએ કે સૌપ્રથમ સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ નીચે રહેલી સક્રિયતા ધાતુઓ એ ઓછી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે એટલે કે નિષ્ક્રિય હોય છે તેને ઓક્સાઇડ છે ધાતુઓનો ઓક્સાઇડ છે તેને માત્ર એ ગરમ કરવાથી તેનું આપણે શુદ્ધ સ્વરૂપમાં મેળવી શકીએ છીએ અહીંયા ઉદાહરણ આપેલું છે કે જે મર્ક્યુરી સલ્ફાઇડ છે એચજી એને આપણે સિનેબાર પણ કહીએ છીએ ને એને હવાની હાજરીમાં એ ગરમ કરવાથી એ વિદ્યાર્થી મિત્રો મર્ક્યુરી ઓક્સાઇડમાં રૂપાંતરણ થશે અને મર્ક્યુરી ઓક્સાઇડને હવાની હાજરીમાં ગરમ કરવાથી આપણને મર્ક્યુરી એ ટુ એ ટુ એચજીઓમાંથી ગરમ કરવાથી એચજી સ્વરૂપે એ મળે છે તેવી જ રીતના જે કોપર સલ્ફેટ છે ટુ સીયુ ટુ એસ પ્લસ થ્રી ઓ ટુ ને હવાની હાજરીમાં ગરમ કરવાથી તે કોપર ઓક્સાઇડમાં બને છે ટુ સીયુ ટુ ઓ પ્લસ ટુ એસઓ ટુ એ ગેસ સ્વરૂપે છૂટું પડે છે હવે જે આ ટુ સીયુ ટુ ઓ છે ઓક્સાઇડ સ્વરૂપ છે તેને આપણે જે શરૂઆતમાં કોપર સલ્ફેટ મળે છે તેની સાથે પ્રક્રિયા કરી એટલે એને વધુ ગરમ કરી આપણને કોપર મળે છે અને સલ્ફર ડાયોક્સાઇડ એ છૂટો પડે છે તો આમ વિદ્યાર્થી મિત્રો નીચી સક્રિયતા જે ધરાવતી ધાતુઓ છે તેનું નિષ્કર્ષણ એ ફક્ત ગરમ કરવાથી એ મળી આવે છે હવે જોઈએ જે સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ જેવી કે લોખંડ ઝીંક કોપર લેડ વગેરે એ મધ્યમ પ્રતિક્રિયાત્મક ધાતુઓ છે તે સામાન્ય રીતે કુદરતમાં સલ્ફાઈડ અથવા કાર્બોનેટ સ્વરૂપે મળી આવે છે ધાતુઓને અને જે સલ્ફાઈડ અને કાર્બોનેટમાંથી આપણને એ મેળવી શકતા નથી એટલે કે જે કાર્બોનેટ અને સલ્ફાઈડ સ્વરૂપે મળી આવે છે તેને સીધી સીધું આપણે ધાતુઓનું નિષ્કર્ષણ કરી શકતા નથી તેની પહેલાં આપણે સૌપ્રથમ કાર્બોનેટ અને સલ્ફાઇડને આપણે ઓક્સાઇડમાં રૂપાંતરણ કરીશું અને ઓક્સાઇડમાંથી ધાતુઓનું નિષ્કર્ષણ કરીશું તેથી જે કાર્બોનેટ અને ઓક્સાઇડને આપણે શામાં ફેરવીશું ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવીશું અને અંતે રિડક્શન કરી અને માં આપણે રૂપાંતરણ કરીશું તો આ જે મધ્યમમાં જે સક્રિયતા ધરાતી ધાતુઓ છે તે માં સૌપ્રથમ આપણે ધાતુઓને જે અયક્ષ કે એને ઓક્સાઇડ સ્વરૂપમાં રૂપાંતર કરીશું અને ત્યારબાદ જે ઓક્સાઇડ સ્વરૂપે છે તેને આપણે રિડક્શન કરી અને ધાતુ મેળવીશું જે સલ્ફાઈડ કાચી ધાતુઓ મળે છે તેને વધુ પ્રમાણમાં ગરમ કરવામાં આવે છે અને ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે તો જે આ વધુ ગરમ કરવાની પદ્ધતિ છે તેને આપણે ભૂંજન કહીશું તો સલ્ફાઇડ અયક્સને હવાની હાજરીમાં સખત વધુ ગરમ કરતાં તે ઓક્સાઇડમાં ફેરવાય છે અને તે પ્રક્રિયાને પૂંજન કહે છે તેવી જ રીતના જે કાર્બોનેટ કાચી ધાતુને મર્યાદિત પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતાં તે ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવાય છે અને આ પદ્ધતિને કેલ્સિનેશન પદ્ધતિ કહે છે તો આ વિદ્યાર્થી મિત્રો બંને પદ્ધતિઓની વ્યાખ્યા એ તમે યાદ રાખશો ઝિંક અયક્ષના જે ભૂંજન અને કેલ્સિનેશન પ્રક્રિયા છે તે આપણે સમજવાની કોશિશ કરીએ તો ઝિંક ઝિંક ધાતુનું નિષ્કર્ષણ આપણે જોઈએ તેમાં જેડેનેસ અને જેડેન્સીઓ થ્રી એટલે ઝિંક સલ્ફાઇડ અને ઝિંક કાર્બોનેટ જોઈએ એમાં ઝિંક એસ જેડેનેસ એમાં ZNS એસ એ સલ્ફાઈડ સ્વરૂપે છે તે ભુંજન દ્વારા થશે એટલે ટુ જેડ એન એસ પ્લસ થ્રી ઓ ટુ જે હવાની હાજરીમાં વધુ પ્રમાણમાં ગરમ કરવાથી આપણને ટુ જેડ એન ઓ પ્લસ ટુ ટુ એ આપણને મળે છે એટલે કે ઝિંક ઓક્સાઇડ એ રૂપાંતરણ થઈ જાય છે સલ્ફાઈડમાંથી સમા રૂપાંતરણ થયો ઓક્સાઇડમાં અને વધુ પ્રમાણમાં ગરમ થયો તો એ બધાને ભુંજન કહીશું તેવી જ રીતના જે ઝિંક કાર્બોનેટ છે જે કાર્બોનેટ સ્વરૂપે મળે છે તે કેલ્સિનેશન પદ્ધતિ દ્વારા એટલે ZnCO3 સીઓ ને સાથે પ્રમાણિકમાં પ્રમાણિક હવાની હાજરીમાં પ્રમાણિત જે પ્રમાણમાં ગરમ કરવાનું છે તેમાંથી આપણને ZnO ઓ પ્લસ સીઓ ટુ એ મળે છે એટલે કે કાર્બોનેટમાંથી આપણને ઝિંક ઓક્સાઇડ એ મળે છે અને એ પદ્ધતિની આપણે કહે છે હજી ઝિંક ઓક્સાઇડ મળે છે તેને કાર્બન સાથે એ વધુ ગરમ કરતા આપણને ઝિંક ધાતુ એ આપણને મળે છે એટલે જેડેન ઓ પ્લસ કાર્બન સાથે એ ગરમ કરવાની છે અને આપણને મળશે જેડેન પ્લસ કાર્બન મોનોક્સાઇડ એટલે સી તો આ રીતના વિદ્યાર્થી મિત્રો એ મધ્યમાં રહેલી ધાતુ એ ગરમ કરવાથી પહેલાં ઓક્સાઇડમાં રૂપાંતરણ કરીશું અને ઓક્સાઇડને આપણે ગરમ કરવાથી તે આપણને મળે છે તો એવો છે તેના સિવાય પણ એ વિસ્થાપન પ્રક્રિયાઓ પણ ઉપલબ્ધ છે તે પ્રક્રિયા દ્વારા પણ જે મધ્યમાં રહેલી ધાતુઓ છે તેનું નિષ્કર્ષણ કરી શકાય છે અને તે પ્રક્રિયાઓમાં આપણે સક્રિય ધાતુઓ વડે જે અન્ય ધાતુઓનું નિષ્કર્ષણ એ કરી શકીએ છીએ એટલે સક્રિયતા ધાતુઓ વડે ઓછી ધાતુઓનું વિસ્થાપન કરે છે એટલે કે આ પ્રક્રિયા આપણે આગળના પ્રકરણમાં પણ જોઈ ગયા છીએ અને કાર્ટૂન વિડીયો પણ મૂક્યો હતો એ પ્રક્રિયા પણ છે તો જે આ પ્રક્રિયા છે એમાં થ્રી એમ એન ઓ ટુ પ્લસ ફોર એ જે વધુ સક્રિયતા થાતું છે અને એમ એન જે એમ એન એ ઓછી સક્રિયતા થાતું છે તો તે શું કરશે વિદ્યાર્થી મિત્રો એ એલ એ વધુ સક્રિયતા ધરાવતી ધાતુઓ છે તે ઓક્સિજન એ પોતાની તરફ આકર્ષી લે છે અને તે ટુ એલ ટુ ઓ થ્રી બનાવે છે અને એમ એનનું એ વિસ્થાપન કરે છે એટલે કે એમ એન અને ઓ ટુને એ એલ અલગ કરે છે તો વધુ સક્રિયતા ધરાવતી ધાતુઓ દ્વારા ઓછી તક સક્રિયતા ધરાવતી ધાતુઓનું વિસ્થાપન એ જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં ખૂબ જ ઉષ્મા ઉત્પન્ન થાય છે તેથી તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે એટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે કે ધાતુઓ એ પીગળીત સ્વરૂપે જોવા મળે છે બીજું એક ઉદાહરણ છે એ આયન એફી ટ્યુ થ્રી પ્લસ ટુ એ એલ એટલે કે એલ્યુમિનિયમ એ વધુ સક્રિયતા ધરાવતી ધાતુઓ છે એફ એ ઓછી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે તો શું થશે ટુ એફ ઇ એલ એટલે લિક્વિડ સ્વરૂપે જોવા મળે છે પ્લસ એ એલ ટુ ઓ થ્રી એ સોલિડ સ્વરૂપે જોવા મળે છે અને તેમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય છે ઉષ્મા એ ખૂબ જ વધુ હોય છે અને વધુ ઉષ્મા હોવાથી તે લિક્વિડ સ્વરૂપે જોવા મળે છે અને આ પ્રક્રિયા એ રેલવેના પાટા અથવા તિરાડ બાંધવા માટે એ સાંધવા માટે ઉપયોગ થાય છે અને આ પ્રક્રિયાને થર્મીટ પ્રક્રિયા પણ કહે છે તો વિદ્યાર્થી મિત્રો આ થર્મિટ પ્રક્રિયાનો એક વિડીયો એ આપણે જોઈએ અહીં વિડીયોમાં એફી ટુ થ્રી પ્લસ એ એલ જે બંને સોલિડ સ્વરૂપે છે તેમાં મેગ્નેશિયમ પટ્ટી જે તમને દેખાય છે તેને આપણે હવાની હાજરીમાં સળગાવીશું અને સળગાવતા જ આપણે જાણીએ છીએ કે એક ખૂબ જ પ્રજ્વલિત જ્યોતથી તે સળગવે છે અને એલ્યુમિનિયમ એ અલગ પડે છે જે લિક્વિડ સ્વરૂપે એ તમને જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતી થર્મિક પ્રક્રિયા અને મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ હવે જોઈએ કે જે સક્રિયતા શ્રેણીની ટોચ પર રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ તો ટોચ પર રહેલી સક્રિયતા ધાતુઓનું જે નિષ્કર્ષણ છે તેને ગરમ કરવાથી જ મેળવી શકાતી નથી આમ થવાનું કારણ એ છે કારણ શું છે આ ધાતુઓ એ ઓક્સિજન પ્રત્યે એ ખૂબ જ આકર્ષાયેલું હોય છે હવે આ જે ટોચ પરની રહેલી ધાતુઓ છે તેનું નિષ્કર્ષણ એ વિદ્યુત વિભાજનીય જે રિડક્શન છે એ પદ્ધતિ દ્વારા થાય છે તો આ જે વિદ્યુત વિભાજનીય રિડક્શન છે તેને સમજવા માટે આપણે સોડિયમનું એનએસીએલમાંથી નિષ્કર્ષણ જોઈએ તો સોડિયમનું માંથી નિષ્કર્ષણ માટે સૌપ્રથમ એ NaCl એ એક કોઈક પાત્રમાં એ નું જે જલ્ય દ્રાવણ છે તેને લઈએ આપણે જાણીએ છીએ કે સોડિયમ જે એનએસીએલ છે એ દ્રાવણમાંથી આપણે સોડિયમને અલગ પાડી શકીએ છીએ તે વિદ્યુત વિભાજનીય પ્રક્રિયા દ્વારા તો તેમાં સોડિયમનું જે જલ્ય દ્રાવણ છે તેમાં એનોડ અને કેથોડ ધ્રુવો એ ડુબાડવામાં આવે છે હવે જે આ એનોડ અને કેથોડ ધ્રુવો છે તેમાં જે કેથોડ ધ્રુવ છે એ માઇનસ એટલે ઋણ વીજભાર ધરાવે છે તો જે કેથોડ પર છે એને પ્લસ આયનો છે તે જમા થશે અને એનોડ પર જે પ્લસ વીજભાર છે તેમાં કેલ્શિયમ માઇનસ આયનો જમા થશે તો કેથોડ પરની જે પ્રક્રિયા છે એને પ્લસ ઈ માઇનસ એટલે કે એક ઇલેક્ટ્રોન માઇનસમાંથી એને બનાવે છે તેવી જ રીતના જે ક્લોરિન છે એ બે ઇલેક્ટ્રોનનું દાન કરે છે અને ક્લોરિન વાયુ બનાવે છે તેની પ્રક્રિયા ટુ સીએલ માઇનસમાંથી સીએલ ટુ પ્લસ ટુ ઇલેક્ટ્રોન માઇનસ એટલે કે તે બનાવે છે તો આ થઈ વિદ્યાર્થી મિત્રો વિદ્યુત વિભાજનીય રિડક્શન તો આ રીતના જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા દ્વારા એમજી સીએલ ટુ એલ સી એલ થ્રી સી એ સી એલ થ્રી જેવી કાચી અયક્ષ ધાતુઓનું વિદ્યુત વિભાજન એ કરી શકીએ છીએ વિદ્યુત વિભાજન કરી શકીએ છીએ હવે જોઈએ જે ધાતુઓનું શુદ્ધિકરણ તો ધાતુઓનું શુદ્ધિકરણ એ જે આપણે પ્રક્રિયા કરી છે જે વિદ્યુત વિભાજન છે ગરમ કરી છે તે પદ્ધતિઓ દ્વારા એ ધાતુઓ હજુ શુદ્ધિ સ્વરૂપમાં મળી આવતી નથી તેના માટે ધાતુને વધુ શુદ્ધિકરણ માટે એ આપણે વિદ્યુત વિભાજનીય પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે તો જે આ શુદ્ધ ધાતુઓ એ વિદ્યુત વિભાજનીય પદ્ધતિઓ દ્વારા એ શુદ્ધિકરણ દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે જેમ કે અનેક ધાતુઓ છે કોપર ઝિંક ટીન નિકલ ચાંદી સોનું વગેરે વિદ્યુત વિભાજન્ય રીતે એ મેળવવામાં આવે છે તેમાં પણ એનોડ અને કેથોડ ધ્રુવ પર એટલે કે એનોડ ધ્રુવ ઉપર એ અશુદ્ધિ જે ધાતુઓ છે તે લગાડવામાં એટલે કે જેનું આપણે શુદ્ધિકરણ કરવાનું છે તે એનોડ ધ્રુવ પર લગાડીશું અને જે શુદ્ધિકરણ ધાતુ એટલે કે શુદ્ધ ધાતુ છે ત્યાં મેળવવાની છે તે ધ્રુવ ઉપર આપણે લગાડીશું એટલે કે એનો ધ્રુવ પર અશુદ્ધિ ધાતુઓ એ લગાડીશું અને જેના ઉપર આપણે મેળવવાની છે શુદ્ધ ધાતુઓ એ કેથો ધ્રુવ ઉપર લગાડીશું તો એનો ધ્રુવ ઉપર જ્યારે આ અશુદ્ધિઓ લગાડવામાં આવે છે એટલે કે આ શુદ્ધિ ધાતુ એ લગાડવામાં આવે છે ત્યારે એનોડ પરથી જે અશુદ્ધિઓ છે એ ધીમે ધીમે પીગડશે એટલે કે એનોડ એ ધીમે ધીમે પીગડશે અને અશુદ્ધિઓ એ નીચે એ જમા થશે અને જે અશુદ્ધિઓમાંથી જે ધાતુઓ છે તે ધાતુઓ શુદ્ધ ધાતુઓ એ કેથોડ પર જમા થશે ધારો કે ઉદાહરણ લઈ લઈએ કોઈ ચાંદી છે ચાંદીની જે અશુદ્ધિઓ છે કે એનું ધ્રુવ પર આપણે લગાડીશું અને જે અશુદ્ધિઓ છે એ નીચે તળિયે જમા થશે અને અશુદ્ધિમાંથી જે શુદ્ધ ધાતુઓ છે ચાંદી તે કેથો ધ્રુવ ઉપર જમા થશે આમ કેથોડ ઉપર આપણને શુદ્ધ ધાતુઓની પટ્ટીનું પળ એ આપણે જોવા મળે છે દ્રાવ્યમાં જે અશુદ્ધિઓ છે એ દ્રાવણમાં જાય છે જ્યારે અદ્રાવ્ય અશુદ્ધિઓ એ એનોડના તળિયે એ નિક્ષેપિત થાય છે તો આમ વિદ્યાર્થી મિત્રો જે દ્રાવ્ય અશુદ્ધિઓ અને અદ્રાવ્ય અશુદ્ધિઓ એ જોવા મળે છે અદ્રાવ્ય અશુદ્ધિઓ એ એનોડના તળિયે એ નિક્ષેપિત થાય છે અને જેને આપણે એનોડ પંક પણ કહીએ છીએ તો એનોડ પંખ એટલે શું કહેશું અદ્રાવ્ય અશુદ્ધિઓ જે એનોડના તળિયે એ નિક્ષેપિત એટલે કે જમા થાય છે તેને આપણે એનોડ પંખ એ સો હવે બીજા એક અગત્યના મુદ્દાની વાત કરીએ તો તેનું નામ છે ક્ષારણ ચાંદી જેવી વસ્તુઓ એ હવામાં ખુલ્લી રાખતા એ ચાંદી એ કાઢી પડી જાય છે તો કાઢી પડવાનું કારણ શું છે તો ચાંદી એ હવામાંના જે સલ્ફર છે તેની સાથે પ્રક્રિયા કરી અને સિલ્વર નું એ પાતળું સ્તર એ બનાવે છે તેથી ચાંદી એ કાળી પડી જાય છે તેવી જ રીતના જે કોપર છે એ કોપરને હવામાં એ ખુલી રાખતા એ કોપર એ પણ પોતાનો ચમકદાર જે કથાઈ રંગ છે તે ગુમાવી અને લીલું સ્તર એ પ્રાપ્ત કરે છે તો તેનું કારણ શું છે તો કોપર એ હવામાંના જે ભેજયુક્ત માં જે રહેલો કાર્બન ડાયોક્સાઇડ છે એ પ્રક્રિયા કરે છે અને કોપર અને કાર્બન ડાયોક્સાઇડ બંને પ્રક્રિયા કરી અને લીલા પદાર્થ કોપર કાર્બોનેટ એ બનાવે છે આમ કોપર કાર્બોનેટનું પાતળું સ્તર એ બનાવે છે તેથી કોપર એ લીલા રંગનું એ સ્તર એ તેમાં જોવા મળે છે તેવી જ રીતના લોખંડને ભેજવાળી હવામાં એ લાંબો સમય સુધી ખુલ્લું રાખતા તેની પરનો જે કથ્થાઈ રંગનો જે સ્થર છે એ જામે છે તો તે લોખંડ પર જે કથ્થઈ રંગનો જે સ્થળ છે એ જામવાને આપણે કાટ લાગ્યો એવું કહીએ છીએ તો આ જે બધી પરિસ્થિતિ છે એ ક્ષારણ દર્શાવે છે તો જે આ દરેક પ્રક્રિયા છે એ ધાતુનું ક્ષારણ એ કહીએ છે આ કાટ લાગો એ ભેજયુક્ત ને આધારે છે તો આ વિદ્યાર્થી મિત્રો ધાતુનું ક્ષારણ એ કેવી રીતના થાય છે તેને અટકાવવાના ઉપાયો તે આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ ક્ષારણ એ ક્ષારણ એ કેવી રીતના થાય છે તેની વાત કરીએ તો ધાતુનું ક્ષારણ થવા માટે આપણે એક પ્રવૃત્તિ એ જોઈએ તો પ્રવૃત્તિમાં આપણે સૌપ્રથમ ત્રણ એક કસનડી લઈશું ત્રણ કસનડીમાં ફરતી લોખંડની ખીલી એ ઉમેરીશું અને લોખંડની ખીલી ઉમેરી અને ત્રણે ત્રણ કસનડીમાં કઈ કસનડીમાં કાટ લાગે છે કે નથી લાગતો તે જોઈશું પહેલી કસનડીમાં એ કસનડીમાં આપણે ખાલી એકલું પાણી ઉમેરી અને તેને બંધ કરીશું બી કસનડીમાં આપણે શુદ્ધ પાણી એટલે કે ઉકાળેલું પાણી ઉમેરીશું અને ઉકાળેલું પાણી ઉમેરી અને તેની ઉપર આપણે તેલનું ટીપું ઉમેરીશું અને તેલનું ટોપું ઉમેરી અને આપણે તેને બંધ કરીશું તેવી જ રીતના સી ની અંદર આપણે ફક્ત શુષ્ક હવા એ રાખીશું તેમાં કોઈ પણ જાતનું દ્રાવણ એ ઉમેરીશું નહીં એટલે કે કોઈ પણ જાતનું પ્રવાહી તેમાં ઉમેરીશું નહીં પરંતુ શુષ્ક હવા અને આપણે નિર્જળ કેલ્શિયમ ક્લોરાઈડ એ શુષ્ક સ્વરૂપે હોય તે ઉમેરીશું નિર્જળ કેલ્શિયમ ક્લોરાઈડ તે કસનડી સીની અંદર એ આપણે ઉમેરીશું અને તેને બૂચ વડે તે કસનડીને બંધ કરીશું તો જોઈએ કઈ કસનડીની અંદર જે ખીલી છે તે કઈ ખીલીમાં કાટ લાગે છે અને કઈ ખીલીમાં એ કાટ લાગતું નથી અને તેનું કારણ એ જોઈએ તે જાણવાની કોશિશ કરીએ તો થોડા દિવસો પછી કસનડી એની અંદર એ કાટ લાગે છે કસનડી બી અને સીમાં એ કાટ લાગતો નથી તો કસનડી એમાં એ કાટ લાગે છે એ તમને દેખાય છે કસનડી બીમાં એ કાટ લાગતો નથી કસનડી સીમાં પણ તે કાટ લાગતો નથી તેવું તમને દેખાય છે હજુ એ તેના પાસેનું કારણ શું છે કસનડી એમાં એ હવા પ્લસ પાણી હતું તો હવા પ્લસ પાણી એ કાટ માટે જવાબદાર છે કાટ લાગવા માટે હવા અને પાણી એ હોવું જરૂરી છે બી બીમાં ફક્ત પાણી હતું પરંતુ તે તેલના ટીમ્પા ઉમેરવાથી તે હવા એ તેમાં જઈ શકતી નથી એટલે તે હવા હતી નહીં તેથી જે ખીલી છે તેને કાટ લાગ્યો નહીં તેવી રીતના સી સીની અંદર શુષ્ક હવા હતી પરંતુ તેમાં પાણી હતું નહીં તો આમ કાટ લાગવા માટે એટલે કે સારણ થવા માટે હવા પ્લસ પાણી એ જરૂરી છે ભેજવાળી હવા પણ એ હવા પ્લસ પાણી થશે એટલે કે ભેજવાળી હવામાં પણ પાણી રહેલું છે અને હવા રહેલી છે તેથી ભેજવાળી હવામાં કોઈ પણ વસ્તુ મૂકીશું તો તે કાટ લાગશે પરંતુ શુષ્ક હવામાં મૂકવાથી તે કાટ લાગતો નથી તો આમ વિદ્યાર્થી મિત્રો ક્ષારણ એ કેવી રીતના થાય છે તે આપણે જોયું તો ક્ષારણથી વિદ્યાર્થી મિત્રો ખૂબ જ એ નુકસાન થઈ રહ્યું છે અને સરકારને ક્ષારણ પાછળ જે મોટી મોટી ફેક્ટરીઓ છે મોટા મોટા મશીનરી છે તેની પાછળ મોટો ખર્ચો એ સરકારનો લાગી રહ્યો છે જેમ કે આપણે પણ કોઈ પણ વસ્તુ વાપરીએ છીએ તે વસ્તુને કાટ લાગે છે અને તે વસ્તુ આપણે ફેંકી દઈએ છીએ તો નવી વસ્તુ લાવી છે તેના પાછળ આપણે ખર્ચ એ લાગે છે તો આ પ્રત્યે જે ખર્ચ લાગે છે તે ના લાગે તેના માટે ક્ષારણના અટકાવવાના ઉપાયો જોઈએ ક્ષારણને અટકાવવા માટે આપણે તેલ લગાવવું જોઈએ રંગ કરવો જોઈએ આપણે જાણીએ છીએ તેલ લગાવવાથી કલર કરવાથી એ કાઢ લાગતો નથી ગેલોનાઇઝિંગ કરવાથી ગેલોનાઇઝિંગ એટલે એક ધાતુ પર બીજી ધાતુનું પળ ચડાવવું એક નિષ્ક્રિય ધાતુને બીજી સક્રિય ધાતુઓનું પડ ચડાવવું ગ્રીસ લગાડવાથી પણ જે ક્ષારણ છે તેને અટકાવી શકાય છે આમ વિવિધ પ્રક્રિયાઓ એ કરવાથી એક ક્ષારણને અટકાવી શકાય છે બીજું વધુ એક પ્રક્રિયા છે જેનું નામ છે ક્રોમ પ્લેટિંગ અને બીજું મિશ્ર ધાતુઓ બનાવી અને જે ક્ષારણ છે તેને અટકાવી શકાય છે આપણે જાણીએ છીએ કે સ્ટીલ અને લોખંડને કાટ માટે એટલે કાટ સામે રક્ષણ આપવા માટે ઝીંકનું પાતળું સ્તર એ લગાડવામાં આવે છે ઝીંકનું પાતળું સ્તર લગાડવાને પદ્ધતિને આપણે ગેલ્વેનાઝીસન કહે છે લોખંડની પટ્ટી સાથે ઝીંક લગાડવાનું કારણ એ છે કે ઝીંક એ વધુ સક્રિયતા ધાતુ છે અને ઝિંક એ સૌ પ્રથમ એક ક્ષારણ પામશે લોખંડ એ ક્ષારણથી બચાવી શકાય છે મોટા મોટા જે જહાજો છે તેમાં લોખંડના બનેલા હોય છે અને તે સતત પાણીમાં રહેતા હોવાથી તે ક્ષારણ ન લાગે તેના માટે ઝિંક જેવી વધુ સક્રિયતા ધાતુ એ લોખંડ ઉપર લગાડવામાં આવે છે એટલે ઝિંકની મોટી મોટી પ્લેટો એ લગાડવાથી એ લોખંડનું ક્ષારણ છે એ અટકાવી શકાય છે આમ મોટા મોટા જે જહાજો છે તેમાં એ કેલોનાઇઝિસન તરીકે ઉપયોગ કરવામાં આવે છે બીજું એક વાત હતી કે મિશ્ર ધાતુઓ એ બનાવીને પણ એ ક્ષારણ અટકાવી શકાય છે આપણે જાણીએ છીએ કે શુદ્ધ લોખંડ એ નરમ હોય છે તેને નરમ લોખંડ એ આપણે જાણીએ કે લોખંડને સૌથી વધુ ગરમ કરવાથી એ પીગળેલી સ્વરૂપમાં જોવા મળે છે તે શુદ્ધ લોખંડ છે પરંતુ શુદ્ધ લોખંડ આપણે વાપરતા નથી તેમાં પોઈન્ટ જીરો ફાઈવ પર્સન્ટ કાર્બન ઉમેરતા તે સખત બને છે અને સખત લોખંડનો આપણે ઉપયોગ કરીએ છીએ તો આમ વિદ્યાર્થી મિત્રો મિશ્ર ધાતુ બનાવીને પણ ક્ષારણ અટકાવી શકાય છે નિકલ અને ક્રોમિયમ ઉમેરાતા તે સ્ટેનલેસ સ્ટીલ જેવા એ ખૂબ જ સખત ધાતુ એ બનાવે છે અને તેમાં એક સારણ લાગતું નથી તે ખૂબ જ સખત અને મજબૂત બને છે આમ વિદ્યાર્થી મિત્રો લોખંડને બીજા કેટલાક પદાર્થો સાથે મિશ્ર કરવાથી તેના જે ગુણધર્મો છે તે બદલાય છે વાસ્તવમાં કોઈ પણ ધાતુને જો બીજા કોઈ પદાર્થ સાથે મિશ્ર કરવામાં આવે તો તેના જે ગુણધર્મો છે એ બદલી શકાય છે આ જે ઉમેરવામાં આવે છે તે ધાતુ હોઈ શકે અથવા અધાતુઓ હોઈ શકે બે કે બે કરતાં વધુ ધાતુઓ અથવા ધાતુઓ અને અધાતુનું જે સમાગ મિશ્રણ છે તેને આપણે મિશ્ર ધાતુ એ કહે છે મિશ્ર ધાતુ તરીકે પારો એ પણ એક ઉદાહરણ છે તો તે મિશ્ર ધાતુને આપણે સરસ તરીકે ઓળખીએ છીએ જેને આપણે એમાંલગમ તરીકે પણ ઓળખવામાં આવે છે મિશ્ર ધાતુઓની જે વિદ્યુત વાહકતા અને ગલનબિંદુઓ છે એ શુદ્ધ ધાતુઓ કરતાં ઓછા હોય છે આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો જે મિશ્ર ધાતુઓ છે તેની વિદ્યુત વાહકતા અને ગલન એ શુદ્ધ ધાતુઓ કરતાં ઓછા હોય છે જેમ કે ઉદાહરણ લઈએ કોપર એ વિદ્યુતનું વાહક છે એટલે કે વિદ્યુત સુવાહક છે પરંતુ કોપરમાંથી જે મિશ્ર ધાતુઓ બને છે જેમ કે પિત્તળ પિત્તળ એ કોપર પ્લસ ઝિંકમાંથી બને છે એટલે એ બંનેની મિશ્ર ધાતુ છે પિત્તળ અને બ્રોન્ઝ જે કોપર અને ટીનમાંથી બને છે આ જે મિશ્ર ધાતુઓ છે એ વિદ્યુતના સારા વાહકો નથી તો જ્યારે વિદ્યુતનું સુવાહક એ કોપર છે પરંતુ તેની મિશ્ર ધાતુઓ એ વિદ્યુતની સુવાહક નથી તેવી જ રીતના જે વિદ્યાર્થી મિત્રો શોલ્ડર છે એ લેડ અને ટીનની મિશ્ર ધાતુઓ છે જેના ગલનબિંદુ એ નીચા ધરાવે છે તો આ જે શોલ્ડર છે એ નીચા ગલન બિંદુઓ ધરાવે છે તેથી વિદ્યુતીય જે તાર છે એકબીજા સાથે વેલ્ડિંગ એટલે કે રેણ કરવા માટે તેનો ઉપયોગ થાય છે આમ મિશ્ર ધાતુઓના જે ગલન બિંદુઓ એ ઓછા હોવાથી તેનો એ વેલ્ડિંગ તરીકે પણ ઉપયોગ થાય છે આપણે વિદ્યાર્થી મિત્રો સોનું એ બધાએ જોયું હશે તો સોનાનો ઉપયોગ એ આપણે કરીએ છીએ પરંતુ ટ્વેન્ટી ફોર કેરેટ સોનું એ નરમ હોય છે જે હાથથી પણ એ દબાઈ જાય છે તો ટ્વેન્ટી ફોર કેરેટ સોનું એ આપણે પહેરવેશમાં ઉપયોગ કરતા નથી પરંતુ તે મિશ્ર ધાતુ એટલે કે તેમાં સોનાની અંદર એ મિશ્ર કોપર કરવામાં આવે છે એટલે બાવીસ પર્સન્ટ એટલે ટ્વેન્ટી ટુ ભાગનું એ સોનું અને બે ભાગનું કોપર અથવા ચાંદી સાથે મિશ્ર કરવામાં આવે છે જેથી કરી એ સોનું એ થોડું કઠણ અથવા સખત ધરાવે તો આમ વિદ્યાર્થી મિત્રો ક્ષારણને અટકાવવા માટે અલગ અલગ ઉદાહરણો અલગ અલગ પ્રક્રિયાઓ એ આપણે કરીએ છીએ આમ તમે ગેલ્યનાઇઝિંગનો ઉપયોગ કરી શકો મિશ્ર ધાતુનો ઉપયોગ કરી શકો તેલ લગાડીને ગ્રીસ લગાડીને અલગ અલગ પદ્ધતિઓ દ્વારા એ સારણ અટકાવી શકાય છે તો આવું એક પ્રાચીનતમ જે ભારતીય ધાતુ વિધિનું એક ઉદાહરણ છે તે દિલ્હીની અંદર કુતુબ મિનારની જે લોહસ્તંભ છે મિનારની જે સ્તંભ બનાવેલો છે તે લોખંડનો બનેલો છે અને સોળસો વર્ષો કરતાં પણ વધુ સમય તો પહેલાં એ બનેલો છે પરંતુ તેમાં હજુ પણ એ કાટ લાગ્યો નથી તે એવી કઈ મિશ્ર ધાતુઓથી બનાવેલો છે કઈ પદ્ધતિથી બનાવેલો છે તે એક રહસ્યમય છે તેમાં કેટલાય રિસર્ચ એ અત્યારે ચાલી રહ્યા છે કે અત્યાર સુધી તે તેમાં કાટ લાગ્યો નથી આ જે લો સ્તંભ છે એ આઠ મીટર ઊંચો અને છ ટન એટલે કે છ હજાર કિલોગ્રામ જેટલા વજનનો છે અને વૈજ્ઞાનિકો દ્વારા તેની ચકાસણી એ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આટલું રાખીએ છીએ તમે આજે જે મુદ્દાઓ ચાલે છે એ ખૂબ જ અગત્યના છે તો તે દરેક મુદ્દાઓ એ પોતાની નોટમાં લખી અને તેનો સરખી રીતના અભ્યાસ કરશો ધન્યવાદ